નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. ગત વર્ષે ઓક્ટોબર માસમાં મહીસાગર જિલ્લામાં ચકચારી લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. આ કેસમાં આરોપીની જામીન અરજી મહીસાગર સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આ ચકચારી બનાવમાં લુણાવાડા સંતરામપુર રોડ ઉપર ગોધર ગામ પાસે એક કાર સળગેલી હાલતમાં મળી હતી. આ કાર બાલાસિંદોર ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલની હતી. વિશાલ પાટીલ કે જે 1,18,00,000 રૂપિયાની રોકડ લઈ અને દાહોદ બેંકમાં જમા કરવા માટે જતા હતા, ત્યારે વિશાલ પાટીલનો મિત્ર આ ગુનાનો આરોપી હર્ષિત પટેલ પણ તેમની સાથે હતો. ત્યારે હર્ષિત પટેલે આટલી મોટી રકમ જોઈ દાનત બગડતા એકાંતમાં લઈ જઈ બેંક મેનેજરને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારબાદ કેશ લઈ ગાડીને સળગાવી દીધી હતી. મહીસાગર પોલીસે આરોપી હર્ષિત પટેલની અટકાયત કરી કેશ અને પિસ્તોલ રિકવર કરી હતી. આ બનાવમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીએ હર્ષિત પટેલે ક્રિમિનલ પ્રોસિજરની કલમ 439 મુજબ જામીન મેળવવા મહીસાગર જિલ્લાના એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણીમાં સરકારી વકીલ SR ડામોલની દલીલો ગ્રાહ્ય રાખી લૂંટ અને ખૂનના ગંભીર ગુનાનો મુખ્ય આરોપી હોય તેમજ જામીન અરજી મંજૂર કરવા પૂરતા વ્યાજબી કારણ ન હોવાથી નામદર એડિશનલ સેશન જજ GN વ્યાસે આરોપી હર્ષિત પટેલની જામીન મુક્ત થવાની અરજી નામંજૂર કરી છે.